તો આજની આ રેસિપીમાં આપણે આટલા શાકભાજીનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવીશું, જેમાં બે ડુંગળી, બે કેપ્સિકમ, એક ગાજર, ત્રણ ટામેટા અને આદુ મરચાં લસણ પેસ્ટ માટે આ બધું જ આપણે મોટું મોટું સમારી દેવાનું છે. એકદમ ફટાફટ થઈ જાય એવી આ રેસિપી છે. ગેસ ઓન કરી મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તો આપણે ડુંગળી સાતળવા માટે ઉમેરીશું. એકદમ ધીમા ગેસની ફ્લેમ રાખવાની છે અને આપણે ડુંગળી સાતરીશું આ મોટી મોટી સમારેલી. મીડિયમ ફ્લેમ કરી દઈશું ઉમેર્યા પછી. આ શાક ખૂબ જ ઝટપટ બની જાય છે અને મોટાભાગે કાંદા ટામેટા તો આપણા ઘરમાં હોય જ, તો તે સિવાય ખાલી કેપ્સિકમ હશે તો પણ તમે આ શાક બનાવી શકશો. આપણે ડુંગળી શેલો ફ્રાય કરવાની છે, ખાલી 60-70% ચઢે એટલે આપણે બહાર કાઢી દઈશું. ડુંગળી ચડી ગઈ છે 60-70% જેવી, જે આપણે બહાર કાઢી દઈશું. આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જશે એનો. હવે આમાં જ આપણે કેપ્સિકમ શેલો ફ્રાય કરી દઈશું. કેપ્સિકમને પણ આપણે 60-70% જેવા ચડી જાય એટલે આપણે બહાર કાઢી દેવાના છે. મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. કેપ્સિકમ પણ 60-70% જેવા ચડી ગયા છે, ઉપરની સ્કીન તમે જોઈ શકો છો આ રીતે, કે આપણે બહાર કાઢી દઈશું. ગાજર પણ આપણે આમાં જ સાંતરી દઈશું. આમ તો બધું તમે સાથે પણ સાંતરી શકો છો, પણ ગાજરને થોડો વધારે સમય લાગશે ડુંગળી અને કેપ્સિકમ કરતાં, કાંદા કેપ્સિકમ કરતાં. તો જો સાથે બધું સાતળવું હોય તો એમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે ઉમેરવી પડશે, પછી પાછું એ તેલ તમારે સેપરેટ કાઢવું પડશે. તો એના કરતાં ઓછા તેલમાં આપણે વારાફરથી તળીશું તો એના એ જ તેલમાં આપણું શાક પણ બની જશે. ગાજર પણ સરસ ચઢી ગયા છે, આ રીતે ઉપર થોડો કલર ચેન્જ થઈ જશે અને તમે દબાવશો તો એકદમ સરળતાથી તૂટી જશે. તો એ પણ આપણે હવે બહાર કાઢી દઈશું. તો બધું જ શાક આપણે, ત્રણ શાક શેલો ફ્રાય કરીને સાઈડ ઉપર મૂકી દીધા છે અને તેલ આટલું બચ્યું છે. સાથે જ ટામેટા છે, ટામેટાની આપણે પેસ્ટ કરી દેવાની છે મિક્સચરમાં વાટીને. હવે ખાલી ટામેટાની પેસ્ટને સાતળવા માટે મને આ થોડું તેલ વધારે લાગે છે એટલે હું કાઢી દઉં છું. અને ખાલી 2 ચમચી જેટલું તેલ જ આપણે રવા દઈશું, કારણ કે બાકીના શાક આપણે ઉમેરીશું જ્યારે તો એમાં તેલ ઓલરેડી છે જ, એટલે પાછળથી શાકમાં તેલ છૂટું પડશે જ, એટલે અત્યારે વધારે રાખવાની જરૂર નથી. તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરી દઈશું, થોડી હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ. પેસ્ટ સંતળાઈ જાય એટલે આપણે ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ટામેટાની પ્યુરી સાતળવા માટે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જેવી કસૂરી મેથી ઉમેરી દઈશું આપણે, મિક્સ કરી દઈશું. શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આમાં તમે બધી જ જાતના ખડા મસાલા પણ શરૂઆતમાં ઉમેરી શકો છો. તે સિવાય છેલ્લે તમે આમાં બાફેલી મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો. મસાલામાં 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચીથી થોડું વધારે ધાણાજીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર તીખાસ પ્રમાણે, મીઠું સ્વાદ પ્રમાણે. અહીંયા હું રોક સોલ્ટ સિંધો મીઠુંનો વપરાશ કરું છું. બધો મસાલો મિક્સ કરી દઈશું. લગભગ ટામેટાની પેસ્ટ ઉમેરી એની 4-5 મિનિટ પછી અત્યારે હું મસાલો મિક્સ કરું છું. તીખાસ પ્રમાણે ગરમ મસાલો પાવડર ઉમેરી દઈશું. બધો જ મસાલો મિક્સ થઈ જાય એટલે આમાં આપણે પાણી ઉમેરીશું. લગભગ 4-5 ચમચી જેટલું પાણી ઉમેરું છું. ગેસની ફ્લેમ ધીમી કરીને
टामेटानी पेस्ट चढ़ी जाए एटले आपणे जे बधा शेलो फ्राई करेला शाकभाजी हता ए बधा ज उमेरी दईशुं। तेमां थोड़ुं तेल पण हशे एटले ज आपणे टामेटानी पेस्ट कूक करवा माटे खूब ज ओछा प्रमाणमां तेलनो उपयोग करेलो। बधुं ज शाक मिक्स करी दईशुं। आ शाक रोटली पराठा भाखरी साथे खूब ज स्वादिष्ट लागे छे। हवे आमा कदाच तमने एवुं लागतुं होय के ग्रेवी खूब ज पातळी थई गई छे तो छेल्ले तमे शेकेला शींदाणानो भૂકો अथवा तो पछी तल अने सूका कोपरानी छीण होय ने एने वाटीने मिक्सरमां वाटीने उमेरशो ने तो पण ग्रेवी एकदम घाटी थई जशे अने शाक पण एकदम स्वादिष्ट लागशे। थोड़ू मैं बीजू पानी उमेर्यू छे 2-3 चमची जेटलू ग्रेवी थोड़ी पातळी थई एना माटे तमे तमारी रीते एडजस्ट करी सको छो। तो खूब ज झटपट बनी जतुं अने आ शाक एकदम स्वादिष्ट लागे छे। घरना दरेक सभ्योने भावशे तेनी 100% गेरंटी। हवे 5 मिनिट माटे आने आपणे आ रीते सीजवा दईशुं, धीमा गेसे थवा दईशुं। 4-5 मिनिट पछी तेल एकदम सरस छूटू पड़ी गयू छे अने ग्रेवी पण आपणने जोईए एवी सेट थई गई छे घाटी। तो बस हवे आपणुं शाक तैयार छे सर्व करवा माटे। तो आ शाक साथे आजे मैं तो कॉम्बिनेशन रोटलीनुं राख्युं छे, तो तमे ट्राय करजो अने जरूर जणावजो के तमे आनी साथे कयुं कॉम्बिनेशन राख्युं छे। वीडियो जोवा माटे तमारा बधानो खूब खूब आभार।